नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ ધોળકિયા। महत्व समाचार अमदावादवासियों माटे, जेमा महानगरपालिकाए महत्व निर्णय कर्यो छे। 20मी जान्युआरी थी पेपर कप पर प्रतिबंध, हाल में टी स्टॉल पर वेपारियों ने समझावामां आवी रह्या छे। मनपाना अधिकारी शुरू कर चुक्या छे अभियान, पेपर कप नो उपयोग न करवा सूचन। 20मी जान्युआरी बाद पेपर कप मळशे तो कार्यवाही। पेपर कप थी गंदगी, पर्यावरण ने नुकसान थतुं होवानी एमसी नी वात। माटी कांच स्टील ना कप नो उपयोग करवा सूचन। 20मी बाद पेपर कप मळशे तो दंड थशे अने सील नी कार्यवाही शुरू करवामां आवशे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा हवे एक निर्णय करवामां आव्यो छे के 20 जान्युआरी थी पेपर कप हता ते पण बंध करवामां आवशे। चारी दुकानों उपर छे ते पेपर कप आपवामां आवता हता, पहेला प्लास्टिकना कप आपवामां आवता हता, जे बंध करावामां आव्या छे। अने त्यारबाद हवे पेपर जे कप छे तेने पण बंध करावामां आवशे, प्रतिबंध करी देवामां आवशे। त्यारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा एक ઝુંબેશ ચલાવવામાં આવી છે કે જે પણ ચાર ટી સ્ટોલ છે ત્યાં સમજાવવામાં આવી રહ્યા છે કે પ્લાસ્ટિક કપનો ઉપયોગ ના કરે। ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આપણી સાથે છે કલ્પેશ પટેલ સર। સર, જે રીતે અત્યારે ઝુંબેશ કરવામાં આવી છે, ક્યારથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે? આપણું પ્લાનિંગ એવું છે કે અત્યારે બધા લોકોને સમજાવવાથી પ્રયત્ન કરી જોઈએ, પછી 20મી તારીખ પછી આનો કડક અમલ ચાલુ કરી દેવામાં આવશે। તેનાથી પર્યાવરણનું પણ જતન થશે, રોડ ઉપર ઠેર ઠેર પડેલા કપ નહીં મળે। અંદાજે લગભગ 20-25 લાખ કપ રોજે રોજ આ રીતે અમદાવાદમાં રોડ ઉપર કે કુણે કાચરે ટલવા દે છે, જે બંધ થઈ જશે। વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં આવશે, કારણ કે જો પેપર કપ બંધ કરવામાં આવ્યા છે પ્લાસ્ટિક કપ, તો હવે લોકો જે કુલર છે અથવા તો કાચના ગ્લાસનો યુઝ કરી શકે? આ કુલર, કાચના ગ્લાસ, સ્ટીલની પ્યાલીઓ આપણે આવતી હતી અત્યારે પણ મળે છે બજારમાં, તેનો ઉપયોગ કરી અને સારી રીતે એમના ધંધા કરી શકશે, પબ્લિક ચા પણ પી શકશે। અને હું લોકોને અપીલ કરું છું કે 20મી તારીખ પછી અથવા તો અત્યારથી પણ જે પણ કીટલી ઉપર જાય ત્યાં પેપર કપ ના લેવાનો આગ્રહ રાખે। સર, 20 તારીખ પછી અત્યારે ઝુંબેશ ચાલી રહી છે સમજાવવાની, એક જાગૃતતા લાવવાની, પરંતુ 20 તારીખ પછી જો આ કપ ક્યાંય મળશે તો કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તેની સામે અમે દંડની કાર્યવાહી કરીશું, તેમ છતાં નહીં માને તો સીલ કરવાની પણ સખત કાર્યવાહી કરીશું। તો અત્યારે એક ઝુંબેશના ભાગરૂપે સમજાવવામાં આવી રહ્યા છે અને જે વેપારીઓ છે તેમાં પણ જાગૃતતા આવી ગઈ છે કે હવે કુલ્લડ અને કાચના કપ છે તેમાં જ ચા આપવામાં આવે છે, જે પેપર કપ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ પણ એક જાગૃતતા લાવવા માટેનો પ્રયાસ છે તે કોર્પોરેશન કરી રહ્યો છે। 20 તારીખથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને 20 તારીખ પછી જો પેપર કપનો ઉપયોગ કરતા કોઈ પણ ટી સ્ટોલ ઉપર જોવા મળશે તો તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઈવ, અનધિકૃત વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે। નિર્દોષ નાગરિકોને વ્યાજખોરો સામે મળ્યું પોલીસનું સુરક્ષા કવચ, રાજ્યભરમાં 2 અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ, 2 અઠવાડિયામાં 635ની ધરપકડ, 622 એફઆઈઆર દાખલ। 16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 1288 લોકદરબાર યોજાયા। વ્યાજખોરી સામે પોલીસની છે વિશેષ ડ્રાઈવ, 5મી જાન્યુઆરીથી રાજ્ય સરકારે શરૂ કરી છે મેગા ડ્રાઈવ। મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હરસિંહ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, વ્યાજખોરોને લઈ લીધેલા મોબાઈલ, મોપેડ અને કોરા ચેક પોલીસે રિકવર કરી કડક કાર્યવાહી કરી। અને હવે વાત ભાજપના મિશન 2.